વિદ્યાર્થી મિત્રો, બાબા સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિ વિદ્યાર્થી આપનું સ્વાગત કરું છું. ચાલો હવે જ સુધી આપણે શીખી ગયા, હવે હિન્દીમાં આપણે ટર્નો શીખીએ. બરાબર, ટર્ક જે શબ્દ છે ને, પેજ નંબર 19 જો તમે પણ આ ખોલો. ચાલો અને પેન્સિલ, ઇરેઝર, કંપાસ બધું પાસે રાખીને બેસો, ધીમે ધીમે સમજો, અક્ષર સારા કરો અને ખૂબ શાંતિથી સ્વાને પૂરી કરો. બરાબર, ઉતાવળ નહીં કરતા, હિન્દી શીખવું ધીમે ધીમે શીખશો તો પછી સ્પીડ પકડશું આપણે, જેથી કરીને આપણને પાકે પાકું હિન્દી આવડી જાય. એટલે અક્ષર હંમેશા ચોખ્ખા અને સાચા કરવા પ્રયત્ન કરજો. ચાલો છે, ટ એટલે ટમટમ, ટમટમ એટલે શું થાય જોવો જી, ઘોડા ગાડી. તમને તો બોલતા આવડે છે ને, તો ચાલો અહીંયા ટ ને ઘાટો કરો, ટપકા ડાળી અને ટ ની લીટીને બધા ઘાટો કરો. પછી અહીંયા જેટલા ટ છે જ્યાં ટ આના જેવો જ્યાં હોય ને ત્યાં રાઉન્ડ કરી નાખો, બીજા ક્યાંય કઈ કરવાનું નથી. આ ટ માં કલર પૂરો, આ ટ ને ઘાટો કરો. ચાલો અહીંયા બધી જે આવા ટ છે એવા જ અહીંયા ત્રણ ત્રણ ટ થઈ જવા જોઈએ. ચાલો તમે તમારી સ્વાની અંદર ટ નું પેજ નંબર 19 પૂરું કરો. હવે હું પેજ નંબર 20 તમને શીખવું છું. ચાલો બરાબર, હવે ટ થી જે અક્ષર ચાલુ થાય છે એમાં આપણે લીટી કરીને અડાડવાનું છે. તો એટલે આપણે છે ટ, ચલો અડાડી ગયો ટ, પછી ઝંડા ન આવે, પછી છે ટમટમ આવે જ ને, પછી છે ટમાટર, અરે હા આ પણ આવશે, ચરખા નહીં આવે, પછી ટહની, ટહની એટલે શું થાય, ડાળી. શું વૃક્ષમાંથી જે ડાળી તોડીએ ને, ફૂટી ગયેલી ડાળી હોય ને એને ટહની કહેવાય. પછી જલેબી નહીં આવે. કેટલા લીટા કર્યા, 1 2 3 4 કરો. બરાબર, હવે એની બાજુમાં જુઓ, ઠ ની નીચે લીટી કરો, ઠ જ્યાં છે ત્યાં આપણે ટ છે, સોરી હો, ટ ની નીચે લીટી કરો, ટ જ્યાં છે ને ત્યાં લીટી કરી નાખો. ટ ગોતી બતાવવાનું છે, ચાલો ગોતી દઉં ધીમે ધીમે. હો, જો આમાં બે છે તો બે લીટી કરવાની, આમાં બે છે તો આમાં બે લીટી કરવાની, આમાં લીટી કરી નાખો. બરાબર, હવે એના પછીનું નીચે જુઓ, 15 અક્ષર આવ્યા છે ને એમાં શું કરવાનું છે, ટ થી જુદા અક્ષર ઉપર ચોપડી કરવાની, ટ ઉપર કરવાની નહીં, ટ થી જુદો છે. કાટો છે, છે આ છે નથી, કરો ચોકડી, આ પણ નથી, કરો ચોકડી, આ પણ નથી, કરો ચોકડી, આ નથી, આ છે એને કરવાની નહીં ચોકડી. જે ટ છે એની માથે નહીં કરવાની, જે ટ નથી એની માથે કરવાની છે. તો ચાલો આ થઈ ગયું, આ પ્રશ્ન પણ પૂરો આપણે સ્વામાં. ખોટા ખાટા ખાટા ગુટી ચોકડા નહીં કરતા, એક જ ચોકડી મારજો. હ, પછી જો ચિત્ર આપ્યા છે વાંચો અને લખો. એમાં જો ગુલાબી કલર નું જે અક્ષર છે એ જ લાઈન માં થવું જોઈએ. બરાબર, એટલે શબ્દ આખો સાચો બની છે. પેલું છે ટમાટર, તો ચાલો ટપકા ને અડાડો. થઈ ગયું ને જેવું ટમાટર, અહીંયા ટમાટર એટલે ટમેટો, એ લીટી ને અડાડો ને એક પર નાખો, એટલે ત્રણ એક સરખા થઈ ગયા. બધે ને એવું થવું જોઈએ. ટપકા અડાડો, અહીંયા ટ કરો ઘાટો, ટબ, ટબ એટલે ટબ. પછી ટકના, ટકના ચલો ઘાટો કરો, અહીંયા ટ ફરીથી કરી નાખો, ટકના એટલે એડી. પછી બટન, બટન ની તો ખબર છે, બ ને ઘાટો કરો, જ્ઞાન જેવો જ બટન નો ટ થઈ જાય, સોરી બ ટ ઘાટો કરવાનો. તો અહીં તમારે ટ ને અડાડવાને ટપકા છે અને ઘાટો કરવાનો છે. ચાલો બટન કરી નાખો, થઈ ગયું બટન. બરાબર, ટ થઈ ગયું બધે. હવે એના પછીનું જુઓ, અહીંયા જ્યાં જ્યાં ટ આપેલા છે ટ ગોતી અને રાઉન્ડ કરવાનો છે. જેટલા ટ છે અહીંયા ટ ઉપર બિંદુ કર્યું, અહીંયા પણ તમે કરો, અહીંયા કરો અને અહીંયા કરો, બધા શબ્દમાં ટ ઉપર બિંદુ કરો. હવે ચિકચાક ઓછી કરજો, સ્વાધ્યાય પોથી ચોખ્ખી રાખજો. પેજ નંબર 20 સુધી આપણે પૂરું થયું છે. ન સમજાય તો વડીલોની મદદ લેજો, મોટા ભાઈ બહેન હોય તો એમની મદદ લેજો, ખોટું નહીં કરતા અને શાંતિથી સ્વાને પૂરી કરજો, ધીમે ધીમે કરજો અને અક્ષર સારા તો ખાસ કરજો. અસ્તુ.